જામનગરમાં શહેર તથા જિલ્લા કોંગ્રેસ દ્વારા કૃષિ મોંઘવારી, ટ્રાફિકના નિયમો તથા જમીન માપણી તેમજ લીલો દુષ્કાળ જાહેર કરવા જેવી બાબતો માટે કોંગ્રેસ દ્વારા રેલી, સૂત્રોચ્ચાર તથા ધરણા કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા તાળાબંધી કરી આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા, જે આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. આજે સમગ્ર દેશમાં માનો કે કટોકટી જેવો માહોલ હોય, મોંઘવારી એક અજગરના ભરડા ગુણે લોકોને રોજ નીકળતી હોય, એ જ રીતે ગુજરાતમાં જે બિનમોસમ વરસાદથી આજે ખેડૂતોની હાલત આત્મહત્યા કરવા જેવી થઈ ગઈ છે. જામનગરમાં 120% વરસાદ થયો હોય તો આજે જામનગરની જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ સંયુક્ત એક કાર્યક્રમ આપ્યો છે કે જામનગરને લીલો દુષ્કાળ જાહેર કરો, ખેડૂતોને 100% કોઈ સર્વે કરવાયા વગર વીમો આપો અને હેલ્મેટના કાળા કાયદા જે મહાનગરપાલિકાના એરિયામાં આવતા હોય એમાંથી મુક્તિ આપો, બેરોજગાર યુવાનોને રોજગાર આપો, ભ્રષ્ટાચારથી ખદપત્તી જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર મુક્ત કરો. આવા 5 મુખ્ય મુદ્દા લઈ કોંગ્રેસ પક્ષે રાજ્યમાં કેબિનેટ મંત્રીનો સ્થાન ધરાવતા RC ફળદુ એની ઓફિસનો ઘેરાવ કરશે, એને આવેદનપત્ર આપશે અને લોકોની જે વેદના છે એ સરકાર સુધી પહોંચાડવાના કોંગ્રેસ પક્ષનું એક આયોજન છે. કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી સરકાર, અમે દર વખતે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને, SP સાહેબને રજૂઆત કરતા હોય, 5 જાડી ચામડીના નેતાઓ અમારી રજૂઆત ધ્યાનમાં ના લેતા. આ વખતે કોંગ્રેસ પક્ષે એવો નિર્ણય લીધો છે કે આપણે કેબિનેટ મંત્રીને જ આવેદનપત્ર દઈ, જે સરકારમાં બેઠા છે એને જ જગાડવાનો પ્રયાસ કરી. એટલે આજનો અમારો પ્રોગ્રામ RC ભાઈ ફળદુની ઓફિસે જાય, આવેદનપત્ર દઈ અને સૂતેલી સરકારને જગાડવાનો પ્રયત્ન છે.